બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી શરૂ થયેલા વરસાદનું જોર હવે ઘટવા માંડ્યું છે. જિલ્લામાં પાલનપુર અને ડીસામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ વરસાદના જામેલા આ માહોલ વચ્ચે અમીરગઢ, સુઈગામ અને ભાભરમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદ, દાંતેવાડા, દિયોદર, ધાનેરા અને વાવમાં છેલ્લા 24 કલાકમાં નહિવત વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઈગામમાં નોંધાયો છે. સુઈગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદ, દાંતેવાડા, દિયોદર, ધાનેરા અને વાવ તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અન્ય તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા વરસાદ પર એક નજર કરીએ. વરસાદ બાદ હવે આપણે એક નજર કરીશું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશયોની. સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમની, તો સીપુ ડેમમાં અત્યારે 61 ક્યુસેકની આવક છે અને ડેમની 611.64 ફૂટ ભયજનક સપાટીની સામે વર્તમાન સમયની સપાટી 572.7 ફૂટ છે. ડેમમાં નવા પાણીની આવક થતાં ડેમમાં પાણીનો જથ્થો 5.20% થયો છે. તો આ તરફ મુખ્ય જળાશય તેવા દાંતેવાડા જળાશયની વાત કરવામાં આવે તો દાંતેવાડા જળાશયમાં અત્યારે 717 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. દાંતેવાડા ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન સમયમાં સપાટી 549 ફૂટ નોંધાઈ છે. દાંતેવાડા ડેમમાં અત્યારે પાણીનો જથ્થો વધીને હવે 7.51% જેટલો થયો છે.